દોડધામ ભરેલું જીવન અને અનિયમિત ખાણીપીણીની આદતોના કારણે માથાના દુખાવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે જેમને નમી દસ કલાકની જોબ કરનારા વર્ગ માંગતો માઇગ્રેન પણ જોવા મળે છે આ માથાના દુખાવાનો ઈલાજ સમયસર ન કરવા માંગતો તેના કારણે ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે માથાના દુખાવાથી છુટકારો મેળવવા ઘરેલું મુસ્ખા અપનાવી શકો છો દવા લીધા વિના જ માથાના દુખાવાનો કાયમી ઈલાજ કરવા આવે ઘણા લોકો સામનો કરે છે મોટાભાગે કામકાજનું પ્રેશર રહેવાથી માથાના દુખાવા જેવી પરેશાનીઓ થાય છે તણાવ પૂરતી ઊંઘ ના લેવી વધારે અવાજ ફોન પર વધારે સુધી વાત કરવી વધારે વિચારવું થાક માથા લોહીનો પ્રવાહ ઓછા હોવા જેવા ઘણા કારણોથી આપણે માથાના દુખાવા જેવી પરેશાનીનો સામનો કરે છે માથાના દુખાવા વારંવાર દવા ખાવાથી પણ શરીરને નુકસાન થઈ શકે છે તેથી જરૂરી છે કે દવા લીધા વિના જ માથાના દુખાવાનો કાયમી ઈલાજ કરવા માંગ આવે કેવી રીતે દૂર કરી શકાય માથાનો દુખાવો એ પ્રશ્ન તમારા મનમાં થતો હોય તો આ રહ્યો તેનો જવાબ આ સામાન્ય કસરત અને ઘરેલું ઈલાજ કરવાથી માથાનો દુખાવો દૂર થઈ શકે છે જણાવી દઈએ કે નિયમિત બે વખત દસથી વીસ મિનિટ ધ્યાન કરવાથી શરીર અને મન બંનેને આરામ મળે છે માથામાંગ લોહીનો પ્રવાહ વધે છે જેના કારણે તમને માથાના દુખાવાની પરેશાનીથી રાહત મળે છે માથાના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે સારું એ રહેશે કે તમે શરીરને ડિહાઈડ્રેટ થતાં બચાવો જેના માટે તમે પૂરતા પ્રમાણમાં પાણી પીવો જેનાથી માથાના દુખાવાથી બચી શકો છો મસલ્સ અને શરીરમાં ખેંચાણ રહેવાથી પણ માથાનો દુખાવો થાય છે એવામાં સારું રહેશે કે તમે થોડા થોડા સમયે સ્ટ્રેચિંગ કરો આવું કરવું સારું રહેશે આ ઉપાયોને કરવાથી તમે માથાના દુખાવાથી રાહત મેળવી શકો છો આ ઉપરાંત તરત રાહત મેળવવા માટે યોગ કારગાર ઉપાય છે શરીરમાં ઓક્સિજનની કમીથી પણ માથાના દુખાવાની સમસ્યાથી આરામ મેળવી શકો છો આવી જ નવી નવી હેલ્થ ટિપ્સ માટે વિડીયોને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ